ચાલો ત્યાર પછી આપણે મિથેન CH4, તો મિથેન વિશે આપણે જોઈએ. ઈસવીસન 1750માં 315 PPMમાંથી ઈસવીસન 2005માં 1764 PPM જેટલો ધરખમ વધારો નીચેના કારણોને લીધે થયેલો છે. તો વિચાર કરો, આટલું જાણવું ગમશે. કોષ્ટક ખાસ આપણે જોઈએ છે એટલે તમે વાકેફ થાઓ, નીચે અંડરલાઇન પણ કરજો. એક વ્યક્તિ પ્રતિદિન, જોજો, એક વ્યક્તિ દરરોજ, પ્રતિદિન એટલે દરરોજ, જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% વાયુ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે. કેટલી વખત શ્વાસ લે? 22,000 વખત શ્વાસ લે છે. આમાં એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 કિલોગ્રામ વાયુ સેવન કરે છે. દરરોજનો 16 કિલોગ્રામ વાયુ અને શ્વાસ એક વ્યક્તિ પ્રતિદિન તો કે 22,000 વખત શ્વાસ લે છે. બે નીચે અંડરલાઇન કરજો. હવે કોષ્ટક જોઈએ. પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા, તો મિથેન વાયુ ઉત્સર્જન 14 કરોડ ટન. વિચાર કરો મિથેન, જો ઉચ્છવાસ લીએ અને કાઢે, છોડે અને જો પશુઓ મોટે ભાગે બેઠા હોય તો મોઢું સતત ચાલુ હોય છે, જેને ચયાપચયની ક્રિયા કહી શકાય. પેટમાં ગયો હોય વળી પાછું મોઢામાં આવે છે, પ્રક્રિયાઓ સતત એને ચાલુ જ હોય છે. ડાંગરની ખેતીમાં 15 કરોડ ટન અને સેન્દ્રીય કચરો સડવાથી તો કે 7 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થઈ શકે છે. નાઇટ્રિજ ઓક્સાઇડનું પ્રમાણ 270 PPMથી વધીને હાલ 319 PPM થયું છે. CFC ક્લોરોફ્લોરોકાર્બનની વાત કરું તો આપણે આગળ જોયું હતું તે જ રીતે, ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસ્પેસ, 1 માઇક્રોથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે, વગેરેના વપરાશની CFCમાં વધારો થયો છે. તો યાદ રાખજો, એરોસેલ કોને કહેવામાં આવે છે? જો 1 માઇક્રોથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહી શકાય. કોષ્ટકમાં જુઓ, ખાસ યાદ રાખવાનું છે, ભૂલાય નહીં, ભવિષ્યમાં એન્ટ્રન્સ એક્ઝામમાં પણ પૂછી શકે, કે 23 જાન્યુઆરી 1995ના યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે જે હમણાં ગઈ 16 સપ્ટેમ્બરને ઓજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હમણાં ટૂંક સમયમાં સપ્ટેમ્બર મહિનામાં 16 સપ્ટેમ્બર હતી, ઓજન દિવસ હતો. ખાસ ભૂલાવું ન જોઈએ કે ભાઈ ઓજન દિવસ ક્યારે ઉજવવામાં આવે, તો 16 સપ્ટેમ્બર, બરાબર યાદ હોવું જોઈએ. અને 2007નું વર્ષ 1980 પછી સૌથી વધુ ગરમ હતું. તમને પૂછે કે 1980 પછી સૌથી વધારે ગરમ વર્ષ કયું રહ્યું, તો 2007નું વર્ષ ગરમ રહ્યું, કારણ કે તે વર્ષની અંદર તાપમાન વધારે હતું. ખાસ કરીને જોઈએ કે ગ્લોબલ વોર્મિંગની અસરો કઈ કઈ અને કેવી કેવી અસરો થાય છે, જે તાપમાનમાં ધરખમ ફેરફારો થવાને કારણે જે વસ્તુ બને છે, ઘટનાઓ એ તમે આ વર્ષે જોયેલી છે. જો વરસાદ નક દર વર્ષે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડતો હતો, એને બદલે સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો, પોરબંદર છે, દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, તો આવા વિસ્તાર, દરિયાઈ વિસ્તારો ઉપર તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ આ વર્ષે પડ્યો છે. જે કચ્છ વિસ્તાર, રણ વિસ્તારમાં વરસાદ નહીવત હોય છતાં તમે જોઈ શકો કે આ વર્ષે સૌથી વધારે દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી ચૂક્યો છે. તો એનું કારણ શું? તો એનું કારણ એક જ છે કે ગ્લોબલ વોર્મિંગની અસરો. હવે આપણે અસરો જોઈએ, કેવી કેવી અસરો થઈ. વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. તો વૃદ્ધિ એટલે વિકાસ થઈ ચૂક્યો હોય, વધારાનો વિકાસ કરવાનો હોય, આયુષ્યમાં ફેરફાર થયા છે. અમુક વૃક્ષો હોય વનસ્પતિ, તો અમુક વૃક્ષ વહેલું નષ્ટ થઈ જાય છે, અમુક વનસ્પતિ એવી છે કે લાંબો સમય લે છે, ફેરફારો થયા. પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે, દાખલા તરીકે ચકલી અને ગીધ તમે જોઈ શકો છો. એક દીનો સમય એવો હતો કે ચારે બાજુ ચકલીઓ જ ઉડતી હતી, આજુબાજુ તમે નીકળો તો ચકલીઓ વૃક્ષો ઉપર અથવા આજુબાજુ ઘર ઉપર તમે જોઈ શકો છો. આજ વર્તમાન સમયમાં ચકલીઓનું પ્રમાણ નહિવત થઈ ગયું છે, જોવા જ નથી મળતી.
ગીત પણ એ જ છે. હિમાલયની 2000 હિમ નદીઓ પીગળી ગઈ છે. આજ વર્તમાન સમયની વાત કરીએ, હિમાલયની અંદરથી નીકળતી 2000 હિમ નદીઓ જે પીગળી ગઈ છે, તો વિચાર કરો કે કેવી ગંભીર સમસ્યા ઊભી થઈ હશે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. આ વર્ષે તમે જોવો સૌરાષ્ટ્રના અને ગુજરાતની અંદર તમામ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. કારણ કે ભારે વરસાદને કારણે પૂરની માત્રાઓ વધવા લાગી. જ્યારે વરસાદ વધુ પડતો હતો ત્યારે તેની માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ અને ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ. તો આને કારણે રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ થયો, તો ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધારે વરસાદ પડનારું સ્થળ એટલે ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે, કારણ કે જમીનની ફળદ્રુપતા ઘટવા માંડી છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે, ઊંડે સુધી પાણી મળવા લાગ્યું છે. હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે. સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે. તાપમાન વધતા માણસો ડિહાઈડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે. ખાસ કરીને જન્મતી વખતે બાળકોનું તમે જોયું છે, 25% જેટલું કુપોષણને કારણે બાળકોનું મૃત્યુ થઈ રહ્યું છે. ઋતુચક્રમાં પરિવર્તન આવી શકે. શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાઈ ગઈ છે. ખાસ કરીને શિયાળામાં તડકા મંડે પડવા, ઓચિંતાની ઠંડી મંડે પડવા, ઉનાળામાં પણ આવી પરિસ્થિતિઓ સર્જાય છે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધવા, જમીનની ખારાશ વધશે. કારણ કે 25 સેમી દરિયાઈ સપાટી વધે એટલે જમીનની ખરાશનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લુ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આજ વર્તમાન સમયમાં તમે જો ન રોગ હોય એવા રોગનું પ્રમાણ આપણે જાણવું ન હોય છતાં એવા રોગ આવી જાય છે. તમે જાણ્યું છે, આગળ બેરી બેરી, ગોઈટર, ક્ષય, શીતળા, રક્તપિત્ત અને એ ઉપરાંત ઓરી જેવા ભયંકર રોગો હતા, નષ્ટ થઈ ચૂક્યા, ફરી પાછા આવ્યા. હવે તમે જોવો છો વર્તમાન સમયમાં રોગ એટલે કે કોરોનાથી તમે વાકેફ છો. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિયા ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબવામાં જશે. તમે જોઈ શકો દરિયાની સપાટી વધે એટલે નીચાણવાળા વિસ્તારો બાંગ્લાદેશ છે, માલદીવ છે, આવા દેશોની અંદર પણ પાણી ફરી વરસશે. ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં એટલે કે 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે, જે વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. મધપુડા હવે નામશેષ થઈ રહ્યા છે. મધપુડા નગર જ્યાં જુઓ ત્યાં તમે જોઈ શકતા હતા મધપુડાઓ, એ પણ નામશેષ થઈ ચૂક્યા છે. એ ઉપરાંત આપણે ત્યાર પછી જોઈએ એટલે કે બિન પરંપરાગત, તો તમને યાદ હોવું જોઈએ કે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અને બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત એટલે શું. પરંપરાગત ઉર્જાના સ્ત્રોત એને કહી શકાય કે જે સંસાધનનો એક વાર ઉપયોગ કરી લીધો હોય અને પુનઃ ઉપયોગ થઈ શકતો ન હોય તેવા સંસાધનને પરંપરાગત ઉર્જાના સ્ત્રોત કહી શકાય, દાખલા તરીકે ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલ આવા. પણ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત એને કહી શકાય કે જે સંસાધનનો એક ફેરે ઉપયોગ કરી લીધો હોય અને પુનઃ ઉપયોગ કરવામાં આવતો હોય, જે અખૂટ છે, જે ખૂટવાનો ડર નથી, તેવા સંસાધનને બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત કહી શકાય. દાખલા તરીકે સૌર ઉર્જા, એક ફેરે તમે ઉપયોગ કરી લીધો પુનઃ પાછો ઉપયોગ કરી શકો છો. પવન ઉર્જા, એક ફેરે ઉપયોગ કરી લીધો પુનઃ પાછો ઉપયોગ કરી શકો છો. પવન અને સૌર ઉર્જા બંને સાથે ભરતી વોટ ઉર્જા, ભૂતાપીય ઉર્જા, એ ઉપરાંત ગોબર ગેસ એટલે કે બાયોગેસ પ્લાન્ટ, એ ઉપરાંત વગેરે જે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે, જે અખૂટ છે, જે ક્યારેય ખૂટવાનો ડર નથી, તેને કારણે આપણે તેનો ઉપયોગ મેક્સિમમ કરવો જોઈએ.